हेलो फ्रेंड्स, आज आप चैप्टर 6 की शुरुआत करिए कार्य ऊर्जा और पावर। मित्रों, कार्य ऊर्जा और पावर आखा चैप्टर में 3 वस्तु करवानी छे। तमारो पहलो टॉपिक कार्य, बीजो टॉपिक ऊर्जा और तीजो टॉपिक छे पावर। बराबर, एनी अंदर ऊर्जा में गति ऊर्जा, स्थिति ऊर्जा, स्थिति सापकीय स्थिति ऊर्जा वगैरह नो समावेश थाय। पावर नी अंदर एनी व्याख्या, एकम, पारिमाणिक सूत्र, बराबर, अने एनु कन्वर्जेशन। तो आ 3 टॉपिक आपणे आ चेप्टर में जोवाना छे। एना पहेला सौ प्रथम आपणे एक टॉपिकनी चर्चा करी लईए, ए छे सदिश गुणाकार अने अदिश गुणाकार। बराबर, शू छे आ सदिश गुणाकार अने अदिश गुणाकार? तो पहेला लई लईए आपणे बे सदिशोनो अदिश गुणाकार। बराबर, अदिश गुणाकारने बीजा शब्दोमां डॉट गुणाकार पण कहे छे। शू कहेवाय छे? डॉट गुणाकार पण कहे छे। अदिश गुणाकार ने बीजा शब्दों में शू कहेवाय छे? डॉट गुणाकार पण कहे छे। हवे एना व्याख्या जोई लईए। तो ज्यारे कोई पण बे सदिशोनो, आ बे सदिशो छे, सदिश ए अने सदिश बी नो डॉट गुणाकार करवामां आवे, एटले के अदिश गुणाकार करवामां आवे, तो तेमनो परिणामी सदिश पण अदिश मळे छे एवुं कहेवाय छे। बराबर, અહીંયા જો ડોટ ને દૂર કરો એટલે અહીંયા કોસ થીટા આવી જાય અને બે સદિશો દૂર થઈ જાય, એટલે એપી કોસ થીટા અહીંયા કોઈ પણ પ્રકારનું સદિશનું ચિહ્ન છે નહીં, એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર કરતા પરિણામ પણ અદિશ રાશિ જ મળે, તો તેવા ગુણાકારને શું કહેવાય છે? અદિશ ગુણાકાર કહે છે। ફરીથી, બે સદિશોનો અદિશ ગુણાકાર કરતા પરિણામી અદિશ રાશિ મળે, તો એવા સદિશ ગુણાકારને આપણે શું કહીએ છે? અદિશ ગુણાકાર। બરાબર, અહીંયા એ અને બી એ શું છે? સદિશ એ અને સદિશ બીનું મૂલ્ય, જ્યારે થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે। બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું। બીજો છે અદિશ ગુણાકાર, સોરી, બીજો છે સદિશ ગુણાકાર। સદિશ ગુણાકારને બીજા શબ્દોમાં ચોકડી ગુણાકાર પણ કહે છે। શું કહેવાય છે? ચોકડી ગુણાકાર પણ કહે છે, એટલે કે આ સદિશ એ અને આ સદિશ બી એ બંનેનો મેં કયો ગુણાકાર કર્યો? ચોકડી ગુણાકાર, એને બીજા શબ્દોમાં શું કહેવાય? સદિશ ગુણાકાર। જેમ અહીંયા ડોટને દૂર કરો એટલે કોસ થીટા મૂકો, એમ અહીંયા ચોકડીને દૂર કરો એટલે અહીંયા શું આવી જાય? સાઇન થીટા આવી જાય। એટલે યાદ રાખવાનું, અદિશ એટલે ડોટ અને ડોટ દૂર કરો એટલે કોસ થીટા, આ બી યાદ રાખવાનું, સદિશ એટલે ચોકડી અને ચોકડી દૂર કરો એટલે સાઇન થીટા। તો આ વાત કરી અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકારની। બરાબર, અહીંયા થઈ ગયું। હવે આપણે આગળ જોઈએ, તો માત્ર આપણે અહીંયા ફોકસ કરીશું માત્ર અદિશ ગુણાકાર। તો અદિશ ગુણાકારનો આપણે ભૌમિતિક અર્થ સમજાવીએ। કયો અર્થ સમજાવીએ? ભૌમિતિક અર્થ। તો અહીંયા બે સદિશો લઈ લઈએ, અહીંયા લખી કાઢીએ છીએ, કયો અર્થ સમજાવીએ છીએ અહીંયા? તો અદિશ ગુણાકારનો ભૌમિતિક અર્થ સમજાવો। બરાબર, અદિશ ગુણાકારનો ભૌમિતિક અર્થ, તો જુઓ બે સદિશો લઈ લઈએ, આ સદિશ લઈ લઈએ સદિશ એ અને આ સદિશ લઈ લઈએ સદિશ બી। સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા છે, અહીંયા આપણે લઈ લઈએ ઓ। હવે સદિશ બીનો સદિશ એ ઉપરનો પ્રક્ષેપ દોરીએ। પ્રક્ષેપ કેવી રીતના દોરવાનું? તો ટેલની જગ્યાએ જ રહેશે, પણ હેડની જગ્યાએ આવી રીતના ખેંચી કાઢવાનું અને અહીંયા લખી કાઢવાનું તમારે એમ। તો આ જે ઓએમ છે એને શું કહેવાય છે? તો સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ, શું કહેવાય છે? પ્રક્ષેપ। અને પ્રક્ષેપ હોય તો આ ખૂણો કેટલો થાય? 90નો થાય। જો આ ખૂણો 90નો થાય તો આ ત્રિકોણ કયો ત્રિકોણ થાય? કાટકોણ ત્રિકોણ। કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય? કર્ણ કહેવાય। પછી આ છે ખૂણો ઓએમ, એની કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ। જો પાસેની બાજુ આવે તો અહીંયા આપણે વાત કરી લઈએ કોસ થીટાની। કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો થીટાની પાસેની બાજુ કઈ છે? ઓએમ ભાગ્યા કર્ણ કયો છે? બી।
तो OM बराबर शू लखाशे बी कॉस थीटा। फरी थी याद रखो OM बराबर बी कॉस थीटा, OM बराबर बी कॉस थीटा, OM बराबर बी कॉस थीटा। आ खास याद रखो। हवे जो आप आ सदीश लई लीए क्यू ए पाछळ लखी काढू छू, फरी थी लखी काढू कि आ ए डॉट बी बराबर शू लखीए छे आपणे एपी कॉस थीटा बराबर। एने शू कहवाय छे तो आगळ ज मैं कीधुं कि सदीश एनू मूल्य, एने शू कहवाय छे सदीश एनू मूल्य। अने जे बिकॉस थीटा छे एना बराबर मैं अहीं साबित कर्युं, बिकॉस थीटा एटले शू लखाय ओएम, अने ओएम ने शू कहेवाय बी नो ए परनो प्रक्षेप, एटले अहीं लखी काढुं छुं बिकॉस थीटा एटले ओएम। चलो सदीश एनू मूल्य एमनू एम ज, ओएम एटले शू लखाय सदीश बी नो सदीश ए परनो प्रक्षेप। शू कहेवाय सदीश ए बी नो सदीश ए परनो प्रक्षेप। आ बराबर शू थई गयो आपणे ए डॉट बी। तो जो ए डॉट बी नी व्याख्या लखवी होय तो शू लखी शकाय, अथवा तो कोईपण बे भौतिक राशिनो अदिश गुणाकार एटले शू, तो कोईपण एक सदीशनुं मूल्य अने बीजा सदीशनो प्रथम सदीश परना प्रक्षेपना गुणाकार ने ते बे सदीशोनो अदिश गुणाकार कहे छे बराबर। व्याख्या खास जो अहीं लखू छू ध्यानथी जोजो शू लखाय, कोईपण एक सदीशनुं मूल्य, कोईपण एक सदीशनुं मूल्य अने बीजा सदीशनो प्रथम सदीश परना प्रक्षेपना गुणाकारने बे सदीशोनो अदिश गुणाकार कहे छे। બરાબર, કોઈપણ એક સદીશનું મૂલ્ય અને બીજા સદીશનો પ્રથમ સદીશ પરના પ્રક્ષેપના ગુણાકારને બે સદીશનો અદિશ ગુણાકાર કહે છે। તો આ વાત કરી મેં કે બે ભૌતિક રાશિના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થ। હવે આગળ લઈ લઈએ તો બે સદીશોના અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ સમજાવો, એટલે કે કયો નિયમ સમજાવવાનો છે, ક્રમનો નિયમ। હજી બે સદીશોના અદિશ ગુણાકારની જ વાત થાય છે બરાબર। આ નંબર એક લઈ લઈએ આના માટે બરાબર, પછી આ નંબર બે, આવા સાત ગુણધર્મો છે, કેટલા છે સાત ગુણધર્મો, કયા રાશિ માટે અદિશ રાશિ માટે। તો જુઓ સદીશ એ ડોટ બી બરાબર શું લખાય એ બી કોસ થીટા, આના બરાબર શું લખાય બી એ કોસ થીટા, અને આના બરાબર શું લખાય બી ડોટ એ। ઇન શોર્ટ એ ડોટ બી બરાબર શું લખાય બી ડોટ એ, અર્થાત બે સદીશોનો અદિશ ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરે છે। ફરીથી બે સદીશોનો અદિશ ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરે છે, એટલે આ તમારો બીજો ગુણધર્મ થઈ ગયો। નંબર ત્રણ લઈ લઈએ, ત્રીજા નંબર છે વિભાજનનો નિયમ, બરાબર। વિભાજનનો નિયમ સમજાવવા માટે આવો કંઈક સદીશ, ત્રણ સદીશોની આપણને જરૂર પડશે। વિભાજનનો નિયમ છ કયો, તો સદીશ એ ડોટ સદીશ બી પ્લસ સી બરાબર સદીશ એ ડોટ બી વત્તા સદીશ એ ડોટ સી, આવી રીતના લખી શકીએ છીએ। તો આ નિયમ સાચો છે એવું સાબિત કરો બરાબર, એટલે આ નિયમ આપણે શું કરવાનું છે સાબિત। તો આના માટે કેટલા સદીશની જરૂર પડશે, ત્રણ સદીશની જરૂર પડશે, સદીશ એ સદીશ બી અને સદીશ સીની જરૂર પડશે। તો અહીંયા ત્રણ સદીશો બતાવી દઉં છું, આ જુઓ આ સદીશ એ, પછી આ સદીશ થશે સદીશ બી, અને આ સદીશ થશે સદીશ સી। બીનો ટેલ અને સીનો હેડ જોઈન્ટ કરો એટલે આ શું મળશે બી પ્લસ સી
बराबर एट्ले आखो शू थे बी प्लस सी आटलो के थे बी आटलो के थे सी और आ के ए। चलो आपू उगम बिंदु ओ कही दीए। हवे सौ प्रथम सदीश बी नो प्रक्षेप दोरी है एटले आने आपणे एम कही दीए और अँथी आपणे प्रक्षेप दोरी एटले आने आपणे एन कही दीए। बराबर तो ओ एम शू छे? तो ओ एम बराबर सदीश बी नो ए पर नो प्रक्षेप, बी नो ए पर नो प्रक्षेप। पछी एम एन शू छे? तो सदीश सी पर सी नो ए पर नो प्रक्षेप। अने आखा ओएन शू छे? तो ओएन बराबर सदीश बी वत्ता सदीश सी नो ए पर नो प्रक्षेप। बराबर आ त्रणे त्रणना मैं शब्दों आपी दीधा को कोना कहेवाय। हवे आपणे स्टार्ट करिए एलएचएस। तो एलएचएस आपणुं शू छे? सदीश ए डॉट सदीश बी प्लस सी। बराबर आ आपणुं डाबी बाजूनुं पद छे एटले मैं अहीं लखी काढ्युं। चलो आ व्याख्या जोई हशे तमे लोकोए। तो शू लख्युं तुं? ए डॉट बी एटले शू लख्युं? पहेला एनुं मूल्य, पछी आ डॉटनी जग्याए कंस लखी काढ्युं, पछी बीनुं ए परनो प्रक्षेप एवुं लख्युं। तमारे आना माटे लखवुं होय तो शू लखाय? पहेला आनुं लखी काढवानुं एटले सदीश ए नुं मूल्य, पछी डॉट छेनी जग्याए शू करी देवानुं? कंस। पछी शू लखवानुं? बी प्लस सी नो ए परनो प्रक्षेप એટલે બી પ્લસ સી નો એ પરનો પ્રક્ષેપ એવું લખાય। ચલો સદીશ એ નું મૂલ્ય એટલે આપણે શું લખી કાઢીએ? એ લખી કાઢીએ। ચલો બી પ્લસ સી નો એ પરનો પ્રક્ષેપ એટલે શું લખી કાઢીશું? ઓ એન લખી કાઢીશું। ખ્યાલ આવી ગયો ને દરેકને? ચલો હવે ઓ એન એટલે શું લખાય? તો આખા ઓ એન એટલે ઓ એમ વત્તા એમ એન। આખા જે ઓએન છે ને, આ જે દેખાય છે આકૃતિમાં, આખા ઓએન એટલે ઓએમ વત્તા એમએન। તો હું શું લખી કાઢું છું? જુઓ, એ ડોટ બી પ્લસ સી બરાબર સદીશ એનું મૂલ્ય કૌંસમાં શું લખાય? ઓએમ વત્તા એમએન। ચલો સદીશ એનું મૂલ્ય કૌંસમાં શું લખાય? ઓ એમ વત્તા સદીશ એનું મૂલ્ય કૌંસમાં શું લખાય? એમ એન। ચલો ઓ એમ એટલે શું છે? તો અહીંયા જુઓ, ઓ એમ એટલે સી નો એ પરનો પ્રક્ષેપ। બરાબર એટલે અહીંયા આની જગ્યાએ લખીશું આપણે એ ડોટ સી। અહીંયા એનું મૂલ્ય અને એમ એન શું છે? તો એમ એન બરાબર, સોરી, ઓ એમ બરાબર બી નો સી એ પરનો પ્રક્ષેપ એટલે અહીંયા આવશે બી। અને એમ એન શું છે? તો એમ એન સી નો એ પરનો પ્રક્ષેપ એટલે અહીંયા લખીશું આપણે એ ડોટ સી। તો આ આપણું જમણી બાજુનું પદ આવી ગયું, જુઓ એ સાબિત થઈ ગયું ને, એ ડોટ બી વત્તા એ ડોટ સી। તો અહીંયા બી આપણે સાબિત કરી દીધું એ ડોટ બી વત્તા એ ડોટ સી। તો આમ આપણું જમણી બાજુનું પદ પણ સાબિત થઈ જાય છે। આમ લખી શકાય કે બે સદીશોનો અદિશ ગુણાકાર અદિશ ગુણાકાર ક્રમ વિભાજનના નિયમનું પાલન કરે છે। વિભાજનના નિયમનું પાલન કરે છે બરાબર એટલે આપણો આ પોઈન્ટ બી પૂરો થયો। આગળ લઈએ આપણે નંબર ચાર। જો બે સદીશો પરસ્પર લંબ હોય, જો બે સદીશો પરસ્પર કેવા હોય? લંબ હોય, એટલે કે આવું લખાય સદીશ એ લંબ સદીશ બી, એટલે કે સદીશ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલું લખાય? 90 લખાય। જો થીટા બરાબર 90 હોય તો આપણે અહીંયા લખીએ છીએ ને એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા। તો એ બી એમના એમ કોસ એમના એમ થીટાની જગ્યાએ કેટલા લખીશું? 90। પરંતુ કોસ 90ની કિંમત તો કેટલી? 1।
सॉरी जीरो, तो ए डॉट बी बराबर शू थे अपना जीरो थी जैसे। तो आ बात करें अपने बे सदीशो परस्पर लंब हो तो। नंबर पांच, जो बे सदीशो परस्पर समांतर हो बराबर, समांतर एटले सदीश ए समांतर सदीश बी, एटले के सदीश ए अने सदीश बी वच्चे नो खूणो थीटा बराबर केटलो थई जाय, जीरो। जो थीटा बराबर जीरो होय तो आपणे ए डॉट बी बराबर शू लखीए छे, ए बी कॉस थीटा, ए बी एमना एम कॉस एमना एम, थीटानी जगह केटला लखीशू, जीरो। कॉस जीरो नी किंमत केटली थाय, एक, तो ए डॉट बी बराबर शू मळशे आपणने, ए बी। तो आ वात करी आपणे पांचमा नंबरनी लाक्षणिकता विशे। ત્યારબાદ જોઈએ નંબર છ, કે બે સદીશોના એકમ સદીશોના, બે એકમ સદીશોનો અદિશ ગુણાકાર સમજાવો બરાબર, એટલે બે એકમ સદીશોનો અદિશ ગુણાકાર સમજાવવાનું છે બરાબર। તો કેવી રીતના, તો આપણી પાસે ત્રણ એકમ સદીશ છે અત્યાર સુધી, જનરલી આઈ જે અને કે। એક વસ્તુ યાદ રાખવાનું કે સમાન એકમ સદીશ હોય એટલે કે આઈ ડોટ આઈ બરાબર, પછી જે ડોટ જે, પછી કે ડોટ કે, એટલે કે બે સમાન એકમ સદીશોનો અદિશ ગુણાકારનું મૂલ્ય આપણને કેટલું પ્રાપ્ત થશે, એક પ્રાપ્ત થશે બરાબર। ફરીથી બે સમાન એકમ સદીશોનું, અહીં લખાય કે બે સમાન એકમ સદીશોનો અદિશ ગુણાકાર કેટલું થાય છે, એક થાય બરાબર। જ્યારે બે અસમાન એકમ સદીશ હોય એટલે કે આઈ ડોટ જે બરાબર જે ડોટ કે બરાબર કે ડોટ આઈ, આવો અસમાન એકમ સદીશ હોય તો તેમનો અદિશ ગુણાકાર હંમેશા કેવો થાય, ઝીરો। એટલે અહીંયા લખી શકાય કે બે અસમાન એકમ સદીશોનો અદિશ ગુણાકાર શૂન્ય થાય, કયો થાય, શૂન્ય થાય। તો આ રીતના આપણે છઠ્ઠી લાક્ષણિકતા બી જોઈ શકીએ છીએ। ત્યારબાદ જોઈએ નંબર સાત, તો બે સદિશોનો ગુણાકાર, એ અને બીનો ગુણાકાર તેમના ઘટક સ્વરૂપમાં મેળવો, તેમના ઘટક સ્વરૂપમાં મેળવો। ચલો ધારો કે સદીશ એ બરાબર આપણી પાસે છે એ એક્સ આઈ કેરેટ, પછી એ વાય જે કેરેટ, પછી એ ઝેડ કે કેરેટ। સદીશ બીનું બરાબર આપણી પાસે છે બી એક્સ આઈ કેરેટ વત્તા બી વાય જે કેરેટ વત્તા બી ઝેડ કે કેરેટ। હવે આ બંને સદીશોનો અદિશ ગુણાકાર મેળવો છે, કેવો ગુણાકાર, અદિશ। તો પહેલાં એ એક્સ આઈ અને બી એક્સ આઈનો કરી દઈએ, તો એ એક્સ બી એક્સ થશે, પછી આઈ ડોટ આઈ, તો આઈ ડોટ આઈ બરાબર તો શું થાય છે, એક, એટલે એની જગ્યાએ આપણે એક લખીએ, ચલો, વત્તા એ એક્સ આઈ અને બી વાય ઝીરો લખીએ। તો એમાં જુઓ આઈ અને જે જુદા જુદા આવ્યા, જુદા જુદા હોય તો એનો સરવાળો કેટલો થાય, ઝીરો, એટલે આ બંનેનો કેવું થશે, ઝીરો। પછી એ એક્સ આઈ અને બી ઝેડ કેનું કરીએ, તો એમાં બી આઈ અને કે જુદા જુદા છે એટલે એનું બી કેવું થશે, ઝીરો। ચલો આનું પતી ગયું, હવે એ વાય જે લઈએ, તો એ વાય જેનો બી એક્સ આઈ સાથે કરીએ, તો એમાં બી જે અને આઈ જુદા જુદા એટલે એનું બી ઝીરો થશે,
પછી એવાય જે અને બીવાય જે નો કરીએ તો જે ડોટ જે શું થઈ જાય વન, એટલે અહીંયા શું રહેશે એવાય બીવાય. પછી એવાય જે બીઝેડ કે તેમાં જે અને કે જુદા જુદા એટલે ઝીરો. ચાલો આનું પતી ગયું, હવે આ ઝેડનું લઈએ તો કે અને આઈ જુદા જુદા ઝીરો, કે અને જે જુદા જુદા ઝીરો, એટલે સીધું એઝેડ કે અને બીઝેડ કે થઈ જશે, એટલે શું આવી જશે એઝેડ બીઝેડ. તો આ રીતના આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર તેમના ઘટક સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ. એક્સ બીએક્સ એવાય બીવાય એઝેડ બીઝેડ એમના ઘટકો કહેવાય, બરાબર. પછી છેલ્લી લાક્ષણિકતા લઈ લઈએ, આઠમા નંબરની લાક્ષણિકતા એ છે કે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. બે સદિશો વચ્ચેનો ખૂણો, ખૂણો બરાબર કેટલા. તો અહીંયા જુઓ, સદિશ એ ડોટ સદિશ બી બરાબર શું લખાય, એ બી કોસ થીટા. થીટા શોધવાનું છે એટલે આપણે કોસ થીટાને કરતા બનાવી દઈએ, એટલે શું લખાય એ ડોટ બી ભાગ્યા એ બી. ચલો એ ડોટ બીની જગ્યાએ તો આપણે સીધું આ લખી કાઢીએ, એ એક્સ બી એક્સ વત્તા એ વાય બી વાય વત્તા એ ઝેડ બી ઝેડ લખી કાઢ્યું. ચલો એ એટલે સદિશ એનું મૂલ્ય, અને સદિશ એનું મૂલ્ય આપણે વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર વત્તા એ ઝેડ સ્ક્વેર એવું લખાય. અને બી એટલે સદિશ બીનું મૂલ્ય, જેના માટે શું લખાય બી એક્સ સ્ક્વેર વત્તા બી વાય સ્ક્વેર વત્તા બી ઝેડ સ્ક્વેર. તો આમ આની ઉપરથી આપણને થીટા મળી જશે, કોસ થીટા મળશે. પછી થીટા શોધવું હોય તો કોસ આ બાજુમાં જતું રહે એટલે કોસ ઇન્વર્સ થઈ જાય. કૌંસમાં આનું આ જ લખવાનું, શું લખાય એ એક્સ બી એક્સ વત્તા એ વાય બી વાય વત્તા એ ઝેડ બી ઝેડ ભાગ્યા એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર વત્તા એ ઝેડ સ્ક્વેર બી એક્સ સ્ક્વેર વત્તા બી વાય સ્ક્વેર વત્તા બી ઝેડ સ્ક્વેર. તો આ રીતના આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો પણ શોધી શકીએ છીએ. તો આમ આપણો આજનો ટોપિક પૂરો થયો, બે સદિશોનો અદિશ ગુણાકાર તેમજ સદિશ ગુણાકાર. અને બંને સદિશો જો અદિશ ગુણાકાર કરવામાં આવે તો તેની 7-8 લાક્ષણિકતા જોઈ. તમે આટલું ફેરબુકમાં લખી કાઢજો, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.